સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. શું કહ્યું? પરણીને લઈ જવાના છે એમ કે સંભળાયું નહીં? પરિવાર કહું એ બગલા, વાત અહીંયા સુધી પહોંચી ગઈ અને આપણને ખબર પણ નહીં. આટલું બધું મોડું થયું બેટા. અરે માં, વાલતી કે તું આ નાગજી મૂકી કેમ આવ્યા હશે અત્યારે આપણા ઘરે? જય શ્રી કૃષ્ણ મુખી. જય લક્ષ્મી નારાયણ. મુખી આવ્યા છે, એમના માટે ચા લઈ આવજો. મુખી, હું તમારી હવેલી મારી દીકરીની વાત કરવા આવવાની છે. અરે તમારે શું કરવા આવવાનું? તમે તો જાણો છો, તમારા પર મારું લેણું, એના પર જૂનું લેણું, લેણા પર લેણું નીકળે છે. એટલે તમારે તો બસ ગોર મહારાજને બોલાવી સરસ મજાનું મુહૂર્ત કઢાવો, એટલે બસ અમે અમારા કરણની જાન જોડીને હાજર થઈ જઈએ. આ શું બોલો છો મુખી તમે? મેં તો મારી દીકરીને લગ્ન રાજદીપ સાથે નક્કી કર્યા છે. અમારાથી રૂપિયા ઉધાર લેવાના, છોકરીને ખવડાવી પીવડાવીને મોટી કરવાની અને લગ્ન કોઈ બીજા હારે કરાવવાના. હે મુખી, અમારા ખોડાની ચોપડી તમારી પાસે છે, એમાં નવું છે? ગરીબી એ શ્રાપ અને અમીર બધાનો પાપ. ગીતાબેન, ગીતાબેન, તમને કઈ ખબર છે? રાજદીપ ના મા બાપ નું એક્સિડન્ટ થઈ ગયું છે. રાવાનું નહીં. આ જો, આ મસીઓ બણબણ કરતી હોય ને તો મારી દેવાની, સમજો? ક્યારેક બ્રેક ફિલ કરી દેવાની, સમજો? અને ક્યારેક ગોળી ફોડી દેવાની. હવે જો, એક બીજી ગેમ ના પ્લાનિંગ માં છું, ત્યાં સુધીમાં તું આની ગેમ સમજી લેજે. હા, મારો નાનો ભાઈ છે, હા યાદ રાખજે. રૂપા દીકરી, આ શું થઈ ગયું બધું? માજી, તમે ચિંતા ના કરો, એની ચિંતા કરનારો હું બેઠો છું ને. જરાય ચિંતા ના કરો. એ બગલા, આ માડી ન છે ને, આરામની જરૂર છે. જા, આપણા ફાર્મ હાઉસ લઈ જા. નહીં નહીં માં, છોડ મને, છોડ મને, છોડ માં. રૂપા દી, કરણ કરણ છોડી દે, કરણ છોડી દે મારી માની. કરણ કરણ જો મારી માની કઈ થયું છે ને, અને જો રાજદીપ ને ખબર પડશે ને, તારી ખેર નહીં. રાજદીપ ને ખબર પડશે એમ? રાજદીપ ને ખબર પડશે, એને ખબર પાડવાની જ છે. પણ એ ફોન હું કોને એમ કરવાનો છે? હું હવે ક્યારે નહીં કરું. ઓ એ બગલા, એ માડીને ફાર્મ હાઉસ લઈ જા અને પૂરી કરી દે એને. નહીં કરે, કરે કરે, તું જેવું કહેશે હું એવું કરીશ. કરીશ ને, છોડી દે કરીશ ને, મારી બારે છોડી દે. ચાલ ફોન કર, જા. કરણ ના કેવાથી મેં તને ફોન કર્યો અને તારી નજરમાં બેવફા બની ગઈ. કરણ, કરણ તે જેવું કીધું મેં એવું જ કર્યું છે. હવે તું મારી માને છોડી દે. હા હા, તારી માને છોડી જ દેવાની છે, મેં ક્યાં ના પાડી. તું જાતે મારી સાથે ચાલ, તું જ લઈ લે તારી માને. ચાલ મારી સાથે, ચાલ. માં, 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 ક્યાં છે મારી માં? તું મને એટલો સીધો સાદો માને છે? મેં એટલે જ તારી પાસે ફોન કરાવ્યો હતો. હવે રાજદીપ તને શોધતો શોધતો ક્યારેય અહીં નહીં આવે. તારી અને મારી વચ્ચે કોઈ જ નથી. બોલ, હવે તું મારી રાણી બનવા તૈયાર છો કે નહીં?
તારું નામ કરણ નહીં રાવણ રાખવાની જરૂર હતી. જે પર સ્ત્રીને પૂરીને પોતાની તેવર દેખાડવામાં માને છે. તારી વાત સાચે છે. નામ જ મારું કરણ છે. લખણ બતા રાવણ જેવા છે. એ રૂપા, હું પણ તારી સાથે રાવણની જેમ બળજબરી નહીં કરું. હા, પરંતુ રોજ પૂછવા જરૂર આવીશ અને તું હા કહીશ ને પછી જ આપણે ધામધૂમથી લગ્ન કરીશું. યાદ કર કરણ, તે દિવસેથી મારો રસ્તો રોક્યો હતો. તો પણ રાજદીપે તારી કેવી હાલત કરી હતી? આજે તે મને અહીં પૂરી છે. એની જાણ જ્યારે રાજદીપને થશે તો વિચાર કે તારી કેવી હાલત થશે. એની નજરમાં તું બેવફા સાબિત થઈ ગઈ છો, એટલે એ તને ગોતશે પણ નહીં. અને હા, વાત રહી બીજી કે તું અહીંયા છે તેની મારા સિવાય કોઈને જાણ પણ નથી, એટલે તને મુક્ત કરાવશે કોઈ એમ એવી આશા પણ ના રાખતી. જરા વિચાર કરી લેજે મારી વાત પર. મારી જિંદગીના દિવસો હું વિતાવી રહી હતી. મેં તો આશા પણ છોડી દીધી હતી કે કોઈ મને છોડાવશે. પણ આજે મને સમજાયું કે જેની પ્રીત સાચી હોય છે તેને ભગવાન પણ સાથ આપે છે. અને એટલે જ ના ઘટી એવી ઘટના આજે ઘટી છે. સાંભળ્યું રાજદીપ દીકરા, બે હાથ વાળો માનવી કોઈની ગમે તેવી બાજી બગાડે, પણ હજાર હાથ વાળો ઈશ્વર એને બાજી સુધારવી હોય તો કેટલી વાર. વાહ મારા વાલા વાહ. આજ મને થાય છે કે મારા બંને વરઘોડિયાઓને હું પોખી લઉં. રાજદીપ, મારે તને જે કેવું હતું તે મેં કહી દીધું. હું તારી નજરમાં બેવફા ન રહું એ જ સાબિત કરવા માટે હું આજ સુધી જીવતી હતી. પણ હવે મને મારો જીવ વાલો નથી. હું મારો રસ્તો કરી લઈશ. તું બેવફા નથી એ તો તે સાબિત કરી નાખ્યું, પણ હું તારા વિરહમાં કેટલો ઝૂરી ઝૂરીને મર્યો છું એનું પ્રમાણ તારે નથી જોતું. તારી પ્રમાણ ના આપવાનું હોય રાજદીપ, તારી આંખો જ કહી દે છે. રૂપા મને માફ કરી દે છે, મેં તારો કોઈ ગુનો નથી કર્યો, પણ તારું જીવતર જેણે ઝેર કર્યું, એવા જુલમી માણસોની હું બેન છું, અને એનો હિસાબ હું દિવાલ પાસેથી લઈશ. ના નંદિની, તું જરાય ઓછું ના લગાડતી. તું તો સાવ નિર્દોષ છે અને મને તારા પ્રતિ કોઈ રાગ દ્વેષ નથી. મને તો ચિંતા છે. મને ચિંતા છે મારી માની. કોણ જાણે એ બિચારી. માજીની ચિંતા તું ના કર, એને તો કરણની કેદમાંથી હું છોડાવી લાવીશ. એકબીજાની ખુશી માટે બધા કાંઈક ને કાંઈક કરી રહ્યા છે, તો રાકેશ તારે પણ કાંઈક કરવું જોઈએ.
નંદની, તું અહીંયા શું કરે છે? કેમ મને અહીંયા જોઈને તમને નવાઈ કેમ લાગે છે? આ રૂમમાં શું કઈ તમારો ખજાનો દાંટેલો છે? નંદની, વધારે બોલમાં એટલું કહે કે રૂપા ક્યાં છે? કોણ રૂપા? કોણ રૂપા? અરે મારી થનારી મંગેતર રૂપા, જેને મેં વર્ષોથી અહીંયા સંતાડી રાખી હતી ને, એ રૂપા ક્યાં છે? રૂપા એને જ્યાં હોવું જોઈએ ત્યાં જ છે, એના રાજદીપ પાસે. રાવણ તો મૂર્ખ હતો, તેણે એક સ્ત્રીને બંદીવાન બનાવી અને તે આઝાદ થઈ જતા રાવણ બાજી હારી ગયો અને મેં એક સાથે બે મા દીકરીને કેદ કરી રાખ્યા છે. રૂપા જઈ જઈને જશે ક્યાં? એની માં તો મારા કબજામાં છે ને. અરે પૂંછડી પટપટાવતી પાછી આવશે. નહીં કરણભાઈ, એ તમારી ભૂલ થાય છે. કારણ કે રાજદેવને ખબર નહોતી કે રૂપા તમારી કેદમાં છે, તેમ છતાંય એણે રૂપાને ગોતી લીધી છે. હવે જ્યારે રૂપાએ રાજદીપને કહી દીધું છે કે એની માં તમારા કબજામાં છે, તો હવે એને લઈ જતા કેટલી વાર? એમ ક્યાંથી લઈ જાય? મારા માણસો સતત એના પર નજર રાખીને બેઠા છે. કાળિયા, પગલા, ક્યાં મળી ગયા બધા? કોણ અડી ગયું અહીંયા? કઈ વાંધો નહીં, દોષી તો છે ને અહીંયા. એ દોષી ઉભી થા. આ દોષીને વળી શું થયું? દોષી નથી, તારા દાદા છે દાદા. અરે તારી જાતને બહુ ચાલાક સમજે છે ને, વિચારે છે ને કે આ બધું કઈ રીતે બન્યું. તો સાંભળ, રાકેશ દીકરા, રાકેશ દીકરા, ચલ ચલ બેટા. હકા, તું માજીને લઈને ઘરે જા. નિરાધાર લોકોને તે ધરાઈ ધરાઈને હેરાન કર્યા છે, પણ ક્યારે ધરાઈ ધરાઈને માર ખાધો છે? ચાલ આજે તને ધરાઈ ધરાઈને મારની મજા કરાવ. મજા કરાવ, મજા કરાવ. કરણ, આજે તારે ભાગ હોય એટલું ભાગ, આજે તને નહીં છોડું. રાજદીપ ભાઈ, જુઓ કોને લઈને આવ્યો છું. માં, Yeah.
બા દીકરી, પહેલા એમને અંદર લઈ જઈને પાણી પીવડાવો, પછી નિરાતે એકબીજાના ખબર અંતર પૂછો. જા બેટા. રાકેશ ક્યાં છે? રાકેશભાઈ તો ત્યાં જ છે. હવે ને ત્યાં રહેવાની શી જરૂર? રાકેશે ભારે કરી. તું ચિંતા ના કરીશ માં, હું હમણાં જ એને લઈને આવું છું. આજે તો તને હું નહીં છોડું. આહા, તો બાકી હતો, તું પણ આવી જા. રાકેશ, રાજદીપ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે લોકો અત્યારે અહીંથી જતા રહ્યો. એ આ લોકો મારા ઘરમાં ઘૂસ્યા છે ને તું એમની સામે હાથ જોડે છે? કરણ, લઈ જાઓ બંનેને ઉપર ઓરડામાં પૂરીને તાળું મારી દેજો. ચલો ભાભી નંદિની, ચલો અંદર, ચલો અંદર. નહીં, ચલો દિયર જી, સમજો ભાઈ. ચૂપ જા, પડે રહેજો અંદર. કરણ ભાઈ, બંનેની ખબર તો હું લઉં છું. અહીંયા બોલાવી લો, બોલાવી લો. હજી એ તમારા કોઈ બાકી હોય તો બોલાવી લો એમને તો. અરે બોલાવી તો તું લે મુખી, તારા જેટલા હોય એટલા ને, એટલા ને. તારા કોઈ અબરખા બાકી ન રહી જાય મુખી. અરે આખી જિંદગી તે ગરીબોના કાળજા ફફડાવ્યા છે, પણ આજે તને ફફડતો જોવાની મજા લેવી છે. મજા લેવી છે? આ તો જાણે બાવાનો બગીચો છે, મજા લેવા આવ્યા છો. હા, અરે મજા તો હવે હું તમને કરાવીશ. હવે મારી ફટકીને તો તમારી લાશો લટકી ફોડો એમને. અરે રણે ચડ્યો આ રાજદીપ, રોક્યો નહીં રોકાય. પછી મર્દાનગીના મેદાનમાં થાવાનું હોય થાય. બોલાવી લે તારા માણસોને, આજે તો એક ઘાને બે કટકા. હા મુખી, આજે તો મોજ માણી જ લેવી છે. બોલાવી લે, બોલાવી લે તારા, બોલાવી લે તારા, બોલાવી લે તારા. વાહ ભાઈ વાહ, કેવું પડ્યો? પુરવાર કરી દીધું, તમે બે ભડના દીકરાઓ છો. મારા માણહોની તો ધપ ધપાટી બોલાઈ દીધી. આ બધાયને ખતમ કરી દેજો, મને મારજો પણ. હાથ જોડું છું, મારા બે માણહોને નહીં મારતા. એમને એમને મેં મનગમતા મહેમાનની જેમ હાથવ્યા છે. દેખાડું તમને? હા. એ પુરિયા જી માલિક. બા બા, બાપુજી, બાપુજી, બાપુજી. એટલે તમે તમે જીવો છો? એ રાકેશ, જો જો મારા બા બાપુજી જીવે છે. એ મુખી, મારા બા બાપુજીને કાઈ થયું છે ને? તો તો આવાજ નીસો રાખ, નીસો. હા સાંભળો, આ બધી ગેમ મારી હતી. તેદી તારા બા બાપુજી ગુજર્યા નહોતા, જીવતા હતા. બાર નીકળ, બાર નીકળ, હાલ 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 હાલ, તો જલ્દી બેસ, 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 જલ્દી.
પછી મને ખબર પડી કે તારા બાપ બાપુજી હક્કપણની ખરીદી કરીને પાછા આવી રહ્યા છે, એટલે મેં મુદ્દો જ ખેંચી લીધો અને ગાડી ફેંકી દીધી નદીમાં. અને તે દીથી તારા બાપ બાપુજી મારા મહેમાન થઈ ગયો. આટલા વર્ષોથી તે મારા મા બાપને મારાથી અડગા રાખ્યા. એ મુખી, અરે તારે જો મર્દોની મજા જોવી હોય તો એક વાર રાજદીપના મા બાપને છોડી જો અને પછી આવી જા મેદાનમાં. હવે મેદાનમાં જાઉં છું, કારણ કે હવે મારી ફટકી એટલે બધાની લાશો લટકી. હવે કોઈ બાકી હોય તો આજ મારી બરાબર ની ફટકી છે. જે કોઈ પોતાની જગ્યા થી હલશે એ પતી જશે. જલ્દી કરો. ની આદ છે તું? એ નંદની જાવે કાળા મોઢા વાળી આ બધાના મર્દા પાડીને લાલ કરી દઈશ. એ તું મારી પત્ની થઈને દુશ્મનનો સાથ આપે છે? તમારી પત્ની બનીને જીવું છું એ જ મારું દુર્ભાગ્ય છે. એના કરતા તો સત્યનો સાથ આપીને કુરબાન થવું સારું છે. એમ જાણું છું દીકરાઓ, પણ આજ જો તમે એને મારશો ને તો આ હવેલી જેના કારણે ઉભી છે ને એ નારીની આંખમાં હું આંખ નહીં પરોવી શકું. જા મુખી, તારી પત્નીની શરમે મારા દીકરાઓ તને માફ કરે છે. રાજદીપ, તારા મા બાપને સંભાળ. બાપુજી, રાજદીપ દીકરા. લાલજીભાઈ, સવિતાબેન, હું શું જોઈ રહી છું? હા માં, આ પાપી મુખીએ જેમને બંદી બનાવીને રાખ્યા હતા અને આપણે એમ સમજતા હતા કે એ આ દુનિયામાં નથી રહ્યા. સવિતાબેન,
સવિતાબેન, આજ મારા હરખનો પાર નથી. મારા રાજદીપ ને એના માવતર મળી ગયા. લાલજીભાઈ, માં સીતોરે બેટા, માં એ માં સાંભળ્યું છે કે દુનિયામાં એ માણસ નસીબદાર હોય છે કે જેની માં એક હોય છે, પણ હું કેટલો નસીબદાર છું કે આજે મને બે બે માં મળી ગઈ. તમે રાજદીપના માવતર બનીને જે ફરજ નિભાવી એનો ઉપકાર હું કયા મોઢે માનું. આંસુ લૂસી નાખો લાલજી કાકા. અરે હવે તમારા રડવાના દિવસો ગયા, અને હવે તો તમારે અધૂરો પ્રસંગ પૂરો કરવાના દિવસો આવ્યા. આ બધી વાતો આપણે ઘરે જઈને નિરાતે કરીશું, કારણ કે રાજદીપની થનાર વહુ રૂપા ઘરે રાહ જોઈ રહી છે, અને તમને બધાને જોઈને તો રાજી રાજીના રેડ થઈ જશે. ચાલો ચાલો બાપુ. ઉભા રહ્યો ગંગાબેન, લ્યો આ ઘરની લક્ષ્મી. દીની, હવે હું તમને સોંપું છું. નંદિની દીકરી, ચાલ દીકરી. આ ઘરનો પહાડ જેવો જીવતો માણસ અહીંયા છે અને તું